दर्शक मित्रों, जेट न्यूज़ में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે ઉગતા સૂર્યને આધારે અર્પણ કરીને વ્રતધારીઓએ 4 દિવસીય છઠ પર્વની શ્રદ્ધાભેર સમાપ્તિ કરી. કજી ગામ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ગ્રામજનોએ ગામની સમસ્યાઓ અને વિકાસના મુદ્દા રજૂ કર્યા. ખરડી અને મોટી ભૈયાળમાં દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. વાપીમાં વસતા ઉત્તર ભારતીય સમાજે રવિવારે છઠ પર્વ નિમિત્તે ડૂબતા સૂર્યદેવને પ્રથમ અધર્ય અર્પણ કર્યું. હવે સમાચારો જોઈએ વિગતવાર. નાની દમણના ચપલી શેરીથી જેટી સુધી તંત્ર દ્વારા છઠ પૂજા માટે પંડાલો સહિત સ્ટેજ બનાવી પાણીની વ્યવસ્થા ઊભી કરી હતી, જ્યાં મહિલાઓ અને પુરુષોએ સૂર્યદેવની પૂજા કરી છઠ પર્વની સમાપ્તિ કરી હતી. ઉત્તર ભારતીયોનો સૌથી મોટો તહેવાર એવા છઠ પૂજા પર્વની સમાપ્તિ થઈ ચૂકી છે. ઉત્તર ભારતીય સમાજનો 4 દિવસીય છઠ પૂજાના તહેવાર પર આજે ઉગતા સૂર્યને અધર્ય અર્પણ કરીને છઠ પૂજા પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાંજના 4 વાગ્યાથી જ દમણના સોમનાથ, કચીગામ, વાપી સહિતના સ્થળોએથી ઉપવાસી મહિલાઓ, બાળકો, પરિવારના સભ્યો અને સહાયક સ્વજનોની ભીડ નાની દમણના દરિયાકિનારે ઉમટી પડી હતી, જેના કારણે દમણમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. આથમતા સૂર્યને અધર્ય આપવા માટે ભક્તો કલાકો પહેલાં જ ભક્તિભાવ સાથે પાણીમાં પ્રવેશ્યા હતા અને સૂર્યાસ્ત થવાની રાહ જોવા લાગ્યા હતા, જે બાદ અસ્ત થતાં સૂર્યને બપોરનું ભોજન અર્પણ કરીને બીજા દિવસે સવારની રાહ જોતા ધીરજપૂર્વક ઘરે પરત ફર્યા હતા. સવારે છઠ વ્રત છૂટતાની સાથે જ ઉગતા સૂર્યને અધર્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન કર્યું હતું. 4 દિવસીય છઠ પર્વ દરમિયાન ઉપવાસીઓ અસ્ત થતાં સૂર્યને અધર્ય અર્પણ કરતા હતા, જેથી તેને સંધ્યા અધર્ય કહેવામાં આવે છે. છઠ પૂજાના ભક્તો 36 કલાક સુધી નિર્જલ ઉપવાસ રાખીને કડક નિયમોનું પાલન કરે છે, જેથી છઠ પૂજા વ્રત ખૂબ જ કઠિન માનવામાં આવે છે. દમણ મેં 17 સાલ થયા રહા હું ઓર પિછલે જો અપના યે કમિટી હૈ પૂજા કરે છઠ પૂજા પિછલે 21 વર્ષો સે દેખ રહા હું કાર્યક્રમ હોતા હૈ દરિયા કિનારે ઓર યહાં છઠ મૈયા કો ડૂબતે હુએ સૂર્ય કો અર્ઘ દિયા જાતા હૈ और सुबह उगते हुए सूर्य को अर्घ देते हैं. और इसमें ये जो कार्यक्रम होता है 4 दिन पहले से कार्यक्रम शुरू होता है उपवास का सिलसिला. और ये सूर्य निकलने के अर्घ देने के बाद उपवास छोड़ा जाए गर्म पानी पी के, ऐसा करते हैं. व्यवस्था तो बहुत बढ़िया से पिछले वर्षों से जो मैं देख रहा हूँ, बहुत सालों से पिछले वर्षों से जो व्यवस्था यहाँ चल रही है बहुत ही बढ़िया. लाइट की सुविधा, पीने का पानी, चाय की व्यवस्था और मेडिकल की व्यवस्था, सब कुछ यहाँ फ्री सुविधा है. फायर प्रशासन और म्यूनसिपालिटी के जो कर्मचारी, सफाई कर्मचारी और पुलिस प्रशासन, ये सबकी सबका सहयोग साथ में बना है और सबका सहयोग मिलता रहता है. छठ घाट पे आए हुए सभी श्रद्धालुओं के लिए भारतीय तैलेक्षाओं राठौर महासभा 2017 से जल की सेवा, चाय की सेवा, सुबह सुबह अर्घ देने के लिए गाय की दूध की व्यवस्था करती है. और ऐसे ही पावन पर्व जो हमारा छठ पूजा है, वो भारतीय तैलिक साहू राठौर महासभा के पंडाल से श्रद्धालुगण प्राप्त करते हैं. छठ पूजा की व्यवस्था की जाती है, यहाँ पे जितने भी श्रद्धालु आते हैं उन सबकी व्यवस्था की जाती है. कलेक्टर से, प्रशासन की तरफ से व्यवस्था मिली है, DMC से व्यवस्था मिली है, PWD से व्यवस्था मिली है. छठ के साफ सफाई के लिए हमारे DMC प्रमुख है जो काफी जी जान से लगे हुए थे और उन्होंने ये व्यवस्था किए हैं. पंडाल की व्यवस्था भारतीय तैलिक साहू राठौर महासभा लगाई हुई है, जो यहाँ पे श्रद्धालु आते हैं उनको कोई तकलीफ ना हो. કચીગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું, જેમાં વિકાસ કાર્યોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. દમણની કચીગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આજે પંચાયત ઘર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચીગામ પંચાયતના સરપંચ ભરત પટેલની આગેવાની હેઠળ યોજાયેલી ગ્રામ સભામાં પંચાયત વિસ્તારના વિકાસના કામોની રૂપરેખા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પંચાયતના રહીશોએ કચીગામ વિસ્તારના રસ્તા, ગટર, પીવાના પાણી અને બગીચાના બ્યુટિફિકેશન અંગે ગ્રામસભામાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આજની આયોજિત આ ગ્રામસભામાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપપ્રમુખ વિકાસ બાબુ પટેલ, પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચીગામના જાગૃત નાગરિક એવા તનોજ પટેલ અને બકુલ દેસાઈએ પંચાયતના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામસભાનું ધ્યાન દોર્યું હતું. બધા આજે એક તો જિલ્લા પંચાયત સંગીત પંચાયત હોય છે, ઘડી ઘડી બદલાઈ જાય,
हमारे नेक्स्ट फेज में चलेगा जिसे शुरू होने में और एक साल लग जाएगा, बट आपके जो फाइटर स्टार्टिंग फ्रॉम नवी नगरी टू अर्जुन फलिया महादेव दूसरा है जिला प्रमुख श्रीमती जागृतिबेन पटेल, उप प्रमुख तथा पची एम सरपंच श्री भरतभाई पटेल तथा अन्य चूंटेला प्रतिनिधिओं साथ दमण जिला विभागीय अधिकारी साथ ग्रामजन उपस्थित रहा। मोटी संख्या में ग्रामजनों ने जो आ ग्राम सभा महत्व ने समझाई रूप है और जरूरी जनता पता मुद्दों रजूआत करी। आ समय मैं जरूरियात मुजब दमण जिला अंदर हाल में अर्बन डेवलपमेंट प्लान बनी रहो है, दरमियान जरूरी गणाय तमाम परमिशन लेवाई है। हाल में ग्रामीण विस्तार में बांधकाम अंगे जैसे खेड़ बांधकाम अंगे परवानगी मांगवा टाउन प्लानर ऑफिस में जाए तरह एमने एम कहते कि तब घोषबेन की यूनिवर्सिटी जाओ त्यारबाद तमारो प्लान एप्रूव थे। हमें हाल में एवं है कि घोषबेन की परमिशन लेवाने वो नहीं, परंतु कोस्टगार्ड गवर्नमेंट एयर स्टेशन ऑफिसरो एम कहे कि तमारी फाइल मुंबई गई है त्यांती दिल्ली जैसे अगर त्यारबाद तक एनओसी आपीशू। आ समयगा में मोटो समय निकली रो संचन करने जो उत्साह नाणकीय खर्च बाबते हमने विचार बजेट पर डिस्टर्ब थी जाए तो अभी जगह टाउन प्लानर सीधी एप्रूवल आपे એવી લોકોની માંગ છે અને એ પણ ટૂંક સમયમાં પડી રહે એવું પ્રાવધાન ખૂબ જરૂરી છે। આજે અમારા અહીંયા ગ્રામસભા હતી, અમારા મુખ્ય મુદ્દા હતા રસ્તા વિશે હતા, ગટર વિશે હતા, પાણી વિશે હતા, કચીગામ ગાર્ડન ડેવલપમેન્ટ માટે હતા ને મોટામાં મોટા મુદ્દા રોડ છે ને પાણીનું છે। હવે રોડ માટે પીડબ્લ્યુડીમાંથી ઉષા મેમ આવેલા હતા, ઉષા મેમે કીધું કે ટેન્ડરિંગ થઈ ગયું છે, ટેન્ડરિંગ થઈ ગયું છે ને મહિનાથી બે મહિનાની અંદર રસ્તાનું કામ ચાલુ થઈ જશે એવી અમને આશ્વાસન આખા ગામ લોકોને આપી છે। થોડુંક દુઃખદ છે કે અમારા અહીંયા જે ડિપાર્ટમેન્ટના મેન ઇન્ચાર્જ આવવા જોતા એ કોઈ મોટા આવ્યા નથી, ઇવન આસિસ્ટન્ટો આવ્યા છે, તેમાં સાહેબ બીડીઓ સર બી નથી આવ્યા, કલેક્ટર સાહેબ બી નથી આવ્યા, સીઓ સર બી નથી આવ્યા, જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઉષા મેમ અને એ આવ્યા છે। સમસ્યા માટે એ કરવામાં આવ્યું છે કે લોકોને જે પબ્લિકોએ જણાવ્યું કે ટોરેન્ટ પાવર આપણો ટોરેન્ટ પાવરને કાઢવા માટે કે આપણી જે સરકારમાં હતી ત્યારે જે પ્રોફિટમાં હતી તો પછી ટોરેન્ટને શું કામ પ્રાઇવેટમાં શું કામ આપ્યું એ માટે લોકોએ જણાવ્યા, પછી રસ્તા ક્યારે થશે એ લોકોએ જણાવ્યું ને પાણીની સમસ્યા આજે કનેક્શન અમે 130-135 જેવા કનેક્શન અમે અપાવ્યા છે પણ હજુ પાણી આવતું નથી, તેમાં ખાસ અજરણ ફળિયા, કાછલ એ ફળિયામાં વધારે, ઢોળિયાવાડ એ ફળિયામાં વધારે પાણીની સમસ્યા છે, તે જલ્દી જલ્દ હલ થઈ જાય એવી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે। કપરાડાના ખરડી અને મોટી વહિયાળમાં રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી। કપરાડાના ખરેડી અને મોટી વહિયાળ ખાતે ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલ વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા હતા। સંકલ્પ યાત્રા રથનું મંત્રીશ્રીએ પૂજાવિધિ સાથે સ્વાગત કરી ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના શપથ લીધા હતા। ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની 5 યોજનાઓ મળી, કુલ 17 યોજનાની માહિતી 10 સ્ટોલ દ્વારા નાગરિકોને આપવામાં આવી હતી, તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી। મંત્રીશ્રીએ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી। આયુષ્યમાન ભારત યોજના, આત્મા પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજના બાદ પોતાના જીવનમાં આવેલ બદલાવની કહાની રજૂ કરતી સાફલ્ય ગાથા કહી હતી। મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી, ઉજ્જવલા યોજના,
गरीब कल्याण अन्न योजना, आयुष्मान भारत योजना अने प्रधानमंत्री पोषण अभियान योजनाना लाभार्थीओने किट आपवामां आवी हती। सफळतापूर्वक प्राकृतिक खेती करवा माटे खेडूतोનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ખરેડી ગામે 257 પુરુષ અને 238 મહિલાઓ મળી કુલ 495, જ્યારે મોટી વહિયાળ ગામમાં 267 પુરુષ અને 234 મહિલા મળી કુલ 501 લાભાર્થીઓએ સ્થળ ઉપર સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવ્યો હતો। ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીથી મળતા લાભો તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી અને રાસાયણિક પદાર્થોથી જમીનને થતા નુકસાનને પ્રદર્શિત કરતી ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંદેશને રથ દ્વારા સૌએ નિહાળ્યો હતો। પણ 2047માં પૂર્ણ વિકસિત થઈ જાય એવી કેટેગરીમાં લાવવા માટે વિકસિત ભારત, ભારત એટલે આપણો દેશ અને સંકલ્પ યાત્રા એટલે આપણે સંકલ્પ લેવાનો, આપણે શરૂઆતમાં સંકલ્પ લીધો બધાએ, તો સંકલ્પમાં એમણે 5 વસ્તુ લાલ કિલ્લા ઉપરથી કીધેલી પ્રધાનમંત્રીશ્રીએ ગયા વર્ષે, પણ આપણે યાદ નથી રાખતા। એમણે એવું કીધેલું સૌથી પહેલું કે આપણા સંકલ્પો ખૂબ મોટા હોવા જોઈએ, ખૂબ મોટા સંકલ્પ લેવાનો, ગોલ આપણા બહુ મોટા હોવા જોઈએ। જેમ છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય તો આપણે એવું કહીએ કે સરસ માર્ક લાવજો, તો 70 લાવે તો 80, ને 80 લાવે તો 90, આપણે અપેક્ષાઓ વધતી જાય। તેવી રીતે જે ભારત દેશની અંદર એમણે પોતે સંકલ્પો લીધા કે આ સંકલ્પોમાં હું મોટા ટાર્ગેટ સાથે આગળ વધીશ, એટલે સંકલ્પો મોટા હોવા જોઈએ। આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવવાની, જીતુભાઈ હમણાં વાત વાતમાં કીધા હતા કે બહેનો પહેલા કેવી રીતે કામ કરતી, ભાઈઓ કેવી રીતે કામ કરતા, આપણી જીવનશૈલી કેવી હતી, એમાં ધીમે ધીમે ક્રમશઃ પરિવર્તન કેવી રીતે આવ્યું, અને પ્રકૃતિ સાથે જોડાઈને જે પ્રકૃતિના અંદર ફેરફાર થવા માંડ્યા એને કારણે આપણા જનજીવન ઉપર જે અસર થવા માંડી, તો એને કારણે આપણામાં થયેલા પરિવર્તનમાં આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને ભૂલી ગયા છે। આપણી જૂની શું પદ્ધતિ હતી, આપણી આયુર્વેદિક પદ્ધતિ, ચિકિત્સા પદ્ધતિ, આ બધાને લોકો આખા દુનિયા સ્વીકારે છે પણ આપણે નથી સ્વીકારતા। એટલે એ સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનું, એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે વિકાસ કરવાનો, અને નાગરિક કર્તવ્ય કે આપણા પોતાનું કર્તવ્ય શું, એટલે આપણે બધાએ સંકલ્પ લીધો આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને હવે પછીના 25 વર્ષની અંદરના આ જે સંકલ્પ લેવાના કાર્યક્રમમાં આપણી જે ભારત વિકાસ સંકલ્પ યાત્રા, વાપી વલસાડ અને સંઘ પ્રદેશમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા મહાપર્વ ગણાતા છઠ પર્વને લઈને નદી કિનારે ઉપસ્થિત રહી સૂર્યદેવને અધર્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાની પૂજા કરી હતી। વાપી વલસાડ અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજે રવિવારે મહાપર્વ એવા છઠ પર્વ નિમિત્તે ડૂબતા સૂર્યદેવને પ્રથમ અધર્ય અર્પણ કર્યું હતું। વાપી દમણ સેલવાસમાં નદી કિનારે આ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વાપીમાં દમણગંગા નદી જ્યાંથી પસાર થાય છે તે હરિયા પાર્કની ખાડી ખાતે નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા વ્રતધારીઓ માટે પાણી, વસ્ત્ર બદલવા માટે રૂમની વ્યવસ્થા, લાઇટિંગની વ્યવસ્થા સહિત મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે અંગે ટ્રસ્ટી અનુગ્રહ સિંઘાનિયાએ જણાવ્યું કે તમામ સુવિધાઓ પૂરી પાડવા 10 દિવસ પહેલેથી જ ઘાટ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। બિહારમાં આ પર્વને મહાપર્વ માનવામાં આવે છે। સૂર્યને અધર્ય અર્પણ કરવું અને છઠ્ઠી મૈયાની પૂજાને શુભ માનવામાં આવે છે। મહિલાઓ 48 કલાકનો ઉપવાસ રાખે છે। આ પર્વ દરેક મનોકામના પૂર્ણ કરતું પર્વ છે। નિસંતાન મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે વિધિ વિધાન સાથે આ પર્વ નિમિત્તે ઉપવાસ રાખે છે અને તેમની એ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે। દમણગંગા નદી કિનારે એવી માતાઓ પણ આવેલી હતી જેઓએ આ વ્રત રાખ્યા બાદ સંતાનની પ્રાપ્તિ કરી હતી અને આજે તેમની દીકરીઓએ આ ઉપવાસ રાખી સૂર્યદેવને અધૈર્ય અર્પણ કર્યું હતું। एक्चुअली बेसिकली देखा जाए ना तो छठ एक फेस्टिवल नहीं है, एक बहुत बड़ा पर्व है जो बहुत टफ होता है, सबके बस का नहीं होता, बहुत कम लोग इसको अच्छी तरह से पूरी तरह से निभा पाते हैं। बेसिकली इसमें हम सूर्य उदय और सूर्य अस्त की पूजा करते हैं, उनको अर्घ देते हैं और ये 4 डेज का होता है फेस्टिवल। फर्स्ट डे नहाया खाया, सेकेंड डे खरना, थर्ड डे संध्या अर्घ
और फोर्थ डे सूर्य अर्घ। इसमें है ना बेसिकली दो तरह के प्रसाद बनाए जाते हैं, जिसको एक ठेकुआ बोलते हैं और एक ढूढ़ी बोलते हैं। और चढ़ाने में आप देखेंगे तो सारे तरह के फ्रूट्स चढ़ता है और बहुत सारे वेजिटेबल्स भी चढ़ते हैं, जैसे फ्रूट्स में हो गया कोकोनट हो गया, बनाना हो गया, ड्रैगन फ्रूट हो गया, फिर लाइक ग्रेप्स हो गया, एप्पल, मैंगो, जितना आप जितना कर सकते हैं उतना अपनी तरफ से चढ़ा सकते हैं, जो भी है मतलब। देखिए हमने बिहार में धनबाद में रही, तो जब धनबाद में रही तो हमको बाल बच्चा नहीं था, तो हमको औरत बिहार की मानी, तो हम उस तालाब में खड़ी हुई और प्रणाम की कि हमको बच्चा हो, तो हमारे बच्चा 6 हुआ, आने 5 है। और इसके बाद उसका विधान भी जानते हैं, यहाँ लोग नहीं जानते हैं, बिहार के लोग सब जानते हैं, ये जिला में तो खाली नकली कर रहे हैं, और बढ़िया से बिहार वाले जानते हैं कि क्या इस तरह का लाल साड़ी से पहन के करना चाहिए, क्योंकि सूरज लाल है। और इसके बाद एक मकान में अलग से रहना चाहिए, जिसमें कि बिस्तर लगा हो, फल लगा हो, उसमें खीर बना हो, खीर बना करके खिलाना चाहिए, और खा करके फिर बिस्तर उसी तरह रख देना चाहिए। और कपड़ा जो पहनती हैं तो हम लोग इस तरह नहीं, देखिए एक ठे दोहर के पहनी आई नहीं पहनी, उसी तरह हमने गई। और हमारा मनसा तो साल ही भर में सब पूरा हुआ, हमारे बिजनेस बहुत बड़ा है, लड़के ले भी बहुत बड़ा काम हुआ, इतना बड़ा काम हुआ कि हम अब देखने आती हूँ, अब हम नहीं कर रही हूँ, पतोह तो कर रहे हैं, लड़की कर रही है, जो लड़की पैदा हुई वो भी कर रही है, सब काम ठीक है, बढ़िया है। हाँ सभी को हम सिखाती हूँ घूम कर, हम सदुआइन हूँ, हम साड़ी पहनने से मत जानिए, हमको पकड़ लाए हैं तो हम कह देती हूँ। हाँ धर्म की ओर लोग जाते हैं, न छोटा न बड़ा, हर कोई एक अपने विचार लेकर मन्नत मांग के सूर्य भगवान को अर्घ देते हैं, सच्चे मन से, सच्चे हृदय से, और उनकी सारी मनोकामना पूर्ण करते हैं सूर्य भगवान। और जो हमारी टीम लगे हुए हैं 12 दिन से नव दुर्गा सेवा ट्रस्ट की ओर से, जितने भी तन मन धन से लगे हुए हैं, 24 घंटा यही हम लोग रहते हैं, ताकि जो भी हमारे छठ व्रती आए हुए हैं उनकी कोई भी तकलीफ न हो, उनकी तकलीफ के लिए हम लोग हमेशा तैयार हैं, और उनकी सेवा देने के लिए हमेशा हम लोग तत्पर रहते हैं तन मन धन से, ताकि उनको कोई तकलीफ न हो। हमारे नव दुर्गा सेवा ट्रस्ट की ओर से सभी व्रतधारी माताओं बहनों के लिए उत्तम से उत्तम व्यवस्था की जाती है, पेयजल की सुविधा, एक्सचेंज रूम की सुविधा, लाइटिंग की सुविधा, पार्किंग की सुविधा, यानी किसी भी तरह की उन्हें असुविधा न हो, ये मद्देनजर रखते हुए हमारे सारे कार्यकर्ता इस महापर्व को सफल बनाने में रात दिन एक कर देते हैं, और इस महापुनित कार्य करने में हम लोग वर्षों से सफल होते आए हैं, और ऐसी अपेक्षा है कि हमें इन सभी माताओं में बहनों का सहयोग मिलता रहेगा, और हम नित रोज एक न एक नए कार्य करते रहेंगे, और हमारी टीम उन्हें शांतिपूर्वक संपन्न करती रहेगी। छठ का पूजा, उसके लिए जो भी होता है, जिसकी जितना शक्ति होती है वो बनाता है, सब सामान, औरतें 48 घंटा उपास रहती हैं, 48 घंटा उपास रहती हैं, इसके लिए किया जाता है, और इस उसके लिए जो भी जिसके पास होता है वो बनाता है, कोई भी अपना फ्रूट होता है, सारे फ्रूट लिया जाता है, उसके लिए शाम को अर्घ दिया जाता है, जब सूर्य डूबता है, सूर्य डूबने के बाद फिर अर्घ दिया जाता है, उसके बाद औरतें अपने घर पर जाती हैं। इस त्यौहार के लिए बहुत खुशी होती है, आप लोग कहाँ कहाँ से आते हैं इसके लिए देखने के लिए, करते हैं सब करते हैं इसके लिए आते हैं। छठी मैया को मानने वाले लगभग 85% लोग मानते हैं छठी मैया को। जता पहला फरी एक नजर आज ना मुख्य समाचारों पर। आज अगुता सूर्य ने अधरी अर्पण करीने व्रतधारियों ए 4 दिवसीय छठ पर्व की श्रद्धा भेर समाप्ति करी। पची गाम ग्राम पंचायत ग्राम सभा में ग्रामजनों ए गाम की समस्याओं और विकास मुद्दा रजू कर्या। खरड़ी और मोटी भैयाड़ में दर्शनाबेन जरदोष की अध्यक्षता में विकसित भारत संकल्प यात्रा योजाई। वापी में वसता उत्तर भारतीय समाजे रविवार छठ पर्व निमित्ते डूबता सूर्यदेव ने प्रथम अधरी अर्पण कर्यू।
समाचारों में आज बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो जेट न्यूज। त्यां सुधी मने रजा आपशो। नमस्कार।